નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચારમાં. આજ રોજ માણસા તાલુકા પંચાયત સદસ્ય રશ્મિન પટેલ દ્વારા માણસા તાલુકાના પારસા ગામે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે કેમ્પ તારીખ 11 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2021 સુધી ચાલુ રહેશે, જેમાં પહેલા દિવસે 35 પરિવારના કુલ 168 સભ્યોના કાર્ડ બનાવી આપવામાં આવ્યા, જેમાં ઘર આંગણે આવી વિવિધ સહાય આપતા ગામની પ્રજામાં ખુશાલીનો માહોલ સર્જાયો. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. આજ રોજ પારસા મુકામે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રાખેલો છે, જેમાં 35થી વધારે કુટુંબોએ લાભ લીધો છે. પહેલાં જે મા કાર્ડ હતું, મા કાર્ડ, મુખ્યમંત્રી વાત્સલ્ય કાર્ડ, એ બધા કાર્ડમાં જ્યારે કુટુંબમાં દર દીઠ 5 માણસને લાભ મળતો હતો, જ્યારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડમાં કુટુંબમાં જેટલા સભ્યો હોય, રેશન કાર્ડમાં જેટલા નામ હોય, તે દરેકને અલગ અલગ આ ટાઈપના આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવામાં આવે છે, જેમાં કુટુંબના દરેક મેમ્બરને આવું અલગ અલગ 5 લાખની લિમિટવાળું કાર્ડ આપવામાં આવે છે. જે આજે પારસા ગામે કેમ્પ રાખી અને દરેક વ્યક્તિને આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. આ કેમ્પ 11, 12, 13, 14 ઓગસ્ટ સુધી સવારે 12:30થી સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનો છે. રશ્મિન પટેલ, પારસા ગામ, ભરણાવડા, 11 સિંહ, માણસા તાલુકા, સદસ્ય.